गुड मॉर्निंग स्टूडेंट्स, आज आपणे धोरण 6 विषय अंग्रेजी में अभ्यास करीशुं, जेमां आगळ आपणे यूनिट 3 नो अभ्यास चालतो हतो। यूनिट 3 आपणे चालतो हतो। यूनिट 3 मां फॉट एंड वॉन, फॉट एटले लड़वू अने वॉन एटले जीतवू, लड़वू अने जीतवू। हवे आगळ आपणे एमां एक्टिविटी 3 अने 4 नो अभ्यास करी गया हता। हवे 4 मां आपणे जोयुं हतुं के एक स्टोरी हती बीजू ध ब्रेव, बहादुर बीजू ने अपनी स्टोरी सांभळी हती अने तेने समझ्या हता, तेने अपने शब्दात पण जोया हता अने तेनु भाषांतर पण कर्यु हतुं। हवे तमारे बीजू ध ब्रेव एनु भाषांतर पण नोटबुकमां शब्द साथे लखवानुं छे, तो तमे लख्युं हशे। हवे आजे आपणे जे स्टोरी छे बीजू ध ब्रेव, ए स्टोरीनी ज आजे आपणे एक्टिविटी 5 नो अभ्यास करवानो छे। आपणी जे स्टोरी छे एमांथी ज आपणे जोड़ता जोड़वाना छे आजे। तो एक्टिविटी 5 मां आपणने आपेलुं छे कि वार्तानुं मुख वाचन करो, अने नीचे ए मां आपेला शब्दोने बी मां आपेला अर्थ साथे जोड़ो। तो अहीं आपणने ए अने बी आपेलुं छे, तो आपणे ए मां जे शब्दो छे एने बी साथेना अर्थ साथे जोड़वाना छे। तो अहीं आपणने प्रथम शब्द आपेलो छे फॉरेस्ट। एक्टिविटी 5 માં આપણું છે કે જોડતા જોડો। હવે આપણને પરીક્ષામાં પણ આવી રીતના જોડતા પૂછાય છે, તો પ્રથમ આપણું છે ફોરેસ્ટ। અહીંયા આપણે એ લખીશું અને અહીંયા બી લખીશું, તો પ્રથમ આપણને એક નંબરમાં આપેલું છે ફોરેસ્ટ। હવે जंगल फूल घना बदा वृक्षों, तो अहिया जंगल फॉरेस्ट જવાબ આપ્યો,
તો નેહા રિપ્લાઈડ એટલે નેહાએ જવાબ આપ્યો યસ એટલે કે હા તો નેહાની જવાબ દેવાનો જવાબ શું હતો હા તો નેહાની હા સાથે સહમત છું એટલે કે એગ્રી તો શું આવે નેહા રિપ્લાઈડ યસ કોઈ હા પાડે ત્યારે આપણે તેની સાથે સહમત હોય તો અહીંયા શું લખ્યું છે એગ્રી નો અર્થ હવે ટીસ 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 એટલે પજવવા તો ચીડવવું હવે આપણને કોઈ આપણું ખોટું નામ કાં તો કોઈ ચીડવવાનું નામ જ્યારે દે એટલે આપણે શું કહીએ છીએ ચીડાઈએ છીએ તો અહીંયા આપ્યું છે કે આપણને સામે ऑप्शन આપેલા છે બી માં તો આપણે ઓપ્શન વાંચીએ છીએ ઓર કે ફૂલ ઓફ ટ્રીસ તો આપણે લખી દીધું જાગૃતિ વાળું લખી દીધું નેહા રિપ્લાય દે હવે તેની સાથે જે મત બેસતું આવે છે તો આપણે પહેલા નંબર નું વાક્ય જોઈએ છે કે અંજલિ બોલડ લતા લડ્ડુ તો શું આવશે અહીંયા અંજલિ અંજલિ બોલડ અંજલિ બોલડ લતા લતા લડ્ડુ તો હા કયું નામ છે ચીડવાળું લડ્ડુ અંજલિ છે તે લતાને શું કહીને બોલાવે છે લડ્ડુ તો અહીંયા શું ટીઝ એટલે કે લડ્ડુ કહીને ચીડવે છે એમ ટીઝ એટલે ચીડવવું હવે પાંચ નંબરનું છે રિપ્લાય રિપ્લાય હવે રિપ્લાય એટલે આપણે જોઈ ગયા રિપ્લાય એટલે જવાબ આપો તો અહીંયા આપણે રિપ્લાયની જોડે આવશે કે રાકેશ આન્સર્ડ આન્સર એટલે પણ જવાબ આપો થાય તો એની સાથે જે અર્થ આવે તે શું આવશે રાકેશ તેના જેવો રિપ્લાય એટલે જવાબ આપો તો તેની સામે તેના અર્થ જેવો વાક્ય આવશે કે રાકેશ રાકેશ આન્સર્ડ રાકેશ રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન ધ ક્વેશ્ચન હવે પ્રશ્નનો જવાબ રાકેશે પ્રશ્નનો જવાબ આપ્યો તો અહીંયા રિપ્લાયની સામે શું આવ્યું કે રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન આન્સર એટલે પણ ઉત્તર આપો હવે છ નંબર કોંગ્રેચ્યુલેટ 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 એટલે અભિવાદન કરવું કે અભિનંદન પાઠવવા કોંગ્રેચ્યુલેટ હવે કોંગ્રેચ્યુલેશન આપણે ક્યારે કહીએ છીએ કોંગ્રેચ્યુલેટ આપણે કોઈને અભિનંદન ક્યારે આપીએ છીએ કે જ્યારે કોઈ સારું કામ કરે કોઈ જ્યારે સારું કામ કરે કાં તો કોઈ કાર્યમાં સફળતા મેળવે તો અહીંયા આપણે આપ્યું છે કે જયેશ જયેશ આપણે ફર્સ્ટ નંબર લાવીએ છીએ તો પણ આપણને કોંગ્રેચ્યુલેટ કહેવામાં આવે છે કોઈ જ્યારે ફર્સ્ટ નંબર આવે તો પણ તેને શું કહીએ કોંગ્રેચ્યુલેટ અને અભિનંદન કહીએ છીએ અહીંયા આપેલું છે જયેશ 100 એન્ડ રેસ એટલે કે જયેશ 100 મીટરની રેસમાં શું જીત્યો જયેશ 100 મીટરની રેસમાં દોડમાં 1 એટલે જીત્યો હતો એના માટે શું કહીએ આપણે કોંગ્રેચ્યુલેટ એટલે કે અભિનંદન પાઠવીએ છીએ પછી આપણું છે 7 નંબરમાં છેલ્લું એરેસ્ટ એરેસ્ટ એટલે ધરપકડ કરવી એરેસ્ટ એટલે ધરપકડ કરવી તો એરેસ્ટ ધરપકડ ક્યારે થાય છે તો કોણ કરી તો ધ પોલીસ ધ પોલીસ સ્ક્વોડ ધ પોલીસ સ્ક્વોડ એટલે પકડવું સ્ક્વોડ ધ થીફ સ્ક્વોડ ધ થીફ થીફ એટલે ચોર તો એરેસ્ટ એટલે
પકડવું ધરપકડ કરવી તો ધ પોલીસ કોટ ધ થીફ એટલે કે પોલીસે થીફ એટલે ચોરને તો પોલીસે ચોરને પકડ્યો કોટ એટલે પકડવું એટલે કે ધરપકડ કરવી અહીંયા શું આવશે એરેસ્ટ તો એરેસ્ટ ના સામે શું આવશે ધ પોલીસ કોટ ધ થીફ એટલે કે પોલીસે ચોરને પકડ્યો શું સાથે એનું કે પોલીસે ચોરને પકડ્યો એરેસ્ટ એટલે ધરપકડ કરવી અહીંયા આપણને એક્ટિવિટી 5 માં આપણને જોડતા જોડ્યા તેને અર સાથે આપણે જોડ્યા હવે આગળની એક્ટિવિટી એક્ટિવિટી નંબર 6 એમાં આપેલું છે કે નીચેના શબ્દ સમૂહ સાંભળો અને બોલો પાઠમાં આ શબ્દ સમૂહ ક્યાં આપેલા છે તે શોધો તો અહીંયા આપણને એક્ટિવિટી 6 માં શબ્દ સમૂહ આપેલા છે હવે પાન નંબર છે 32 નંબરના પાન નંબર ઉપર આપણે એક્ટિવિટી 6 માં આપેલું છે શબ્દ સમૂહ હવે શબ્દ સમૂહ અહીંયા આપણને આપવામાં આવે છે તેના અર્થ આપણને આપવામાં આવ્યા નથી તો આ શબ્દ સમૂહ આપણને ક્યાં આપેલા છે પાઠમાં ક્યાં આપેલા છે તેની નીચે આપણે અન્ડરલાઈન કરવાની છે તો જે શબ્દ સમૂહ અહીંયા લખેલા છે એ આપણે પાઠમાંથી શોધીને તેની નીચે આપણે લીટી દોરવાની છે ક્યાં આપેલા છે તે શોધવાનું છે અને તેની સામે આપણે તેના અર્થ લખવાના છે કે તે શબ્દ સમૂહનો શું અર્થ થાય છે તો નોટબુકમાં પણ આપણે આવી રીતે શબ્દ સમૂહ લખીશું તેની સામે ગુજરાતી અર્થ લખીશું અને તમારા પાઠ્યપુસ્તકમાં તમારે બીજું ધ બ્રેવ સ્ટોરીમાં આ શબ્દ સમૂહો શોધવાના છે અને શોધીને તેની નીચે આપણે લીટી દોરવાની છે તો પ્રથમ આપેલું છે કે હેવ અ પ્લાન હેવ અ પ્લાન હવે આ જોડકા પણ આપણે આવી રીતે બધા નોટબુકમાં લખવાના છે હવે જોડકા આપણે જોડ્યા હવે એક્ટિવિટી નંબર 6 માં આપેલું છે શબ્દ સમૂહ તો આપણે શબ્દ સમૂહ જોઈએ હવે પ્રથમ નંબરનો શબ્દ સમૂહ આપેલો છે શબ્દ સમૂહ પહેલો આપેલો છે હેવ અ પ્લાન હેવ અ પ્લાન પ્લાન એટલે આયોજન કરવું તો હેવ અ પ્લાન એટલે શું થશે આયોજન કરવું કાં તો આયોજન હોવું આપણે સ્ટોરી જે જોઈ કે બિરજુ ધ બ્રેવ બિરજુની કેવી બહાદુરી હોય છે તેને પહેલા બધા ગામ લોકો જે ગામ વાળા હોય છે તે પહેલા તેને બધા ડરપોક કહે છે અને પછી જ્યારે બિરજુ જ્યારે ગામમાં પહેલા ગાળ પાડ્યું ડાકુ આવતા હોય છે ત્યારે જે બીજું હોય છે તે શું કહે છે કે હું આ ઝાડપાડુને પકડીને રહીશ ત્યારે જે પ્લાન બનાવે છે એ વખતે પ્લાન બનાવીને શું કરે છે ચોરને ડાકુને પકડાવે છે પોલીસ પાસે તો અહીંયા આપણે છે કે હેવ અ પ્લાન તો આયોજન હોવું હવે બે નંબરનો શબ્દ સમૂહ છે એક અ અ બંડલ ઓફ અ બંડલ ઓફ આપણને પાઠ્યપુસ્તકમાં બંડલ ઓફ બુક્સ આપેલું છે તમારા પાઠ્યપુસ્તકમાં 32 નંબરના પાન નંબર ઉપર એક્ટિવિટી 6 માં શબ્દ સમૂહમાં બંડલ ઓફ બુક્સ આપેલું છે તો આપણે બુક્સની જગ્યાએ વાયર મૂકીશું કારણ કે બુક્સનું બંડલ ના હોય તો અ બંડલ ઓફ વાયર તો શું થશે વાયર વાયરનું બંડલ હવે જે આપણે આ શબ્દ સમૂહ જોઈએ છીએ તેના સાથે અર્થ પણ આપણે લખીએ છીએ કે તેનો શું અર્થ થાય છે તો આ શબ્દ સમૂહ આપણે પાઠમાં જે એક્ટિવિટી આગળ આપણે જોઈ સ્ટોરી એક્ટિવિટી 4 તો એમાં સ્ટોરી આપી છે કે બીજુ ધ બ્રેવ એમાં તમારે એ સ્ટોરીમાં આ શબ્દ સમૂહ શોધવાના અને તેની નીચે લીટી દોરવાની છે હવે
ત્રણ નંબર ટોલ 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 એન્ડ હેન્ડસમ ટોલ એન્ડ હેન્ડસમ ટોલ એટલે ઊંચો અને હેન્ડસમ એટલે રૂપાળો દેખાવડો તો શું થશે ઊંચો અને દેખાવડો કા તો રૂપાળો હવે ચાર નંબર રિસીવડ ચાર નંબર રિસીવડ અ નોટ રિસીવડ અ નોટ એટલે કે નોટ એટલે ચિઠ્ઠી ચિઠ્ઠી આપી હવે ફાઇવ નંબર અ વેરી સ્મોલ વિલેજ અ વેરી સ્મોલ વિલેજ સ્મોલ એટલે નાનું તો શું થશે ખૂબ નાનું ગામ વિલેજ એટલે ગામ છ નંબર ફેર ડાઉન આપણે શબ્દ સાંભળેલો છે બધાએ ફેર ડાઉન એટલે નીચે પડી જવું સાત નંબર લેટ એટ નાઇટ એટલે કે મોડી લેટ એટલે મોડી રાત્રે હવે આઠ નંબર વોઝ અફ્રેઈડ ઓફ એટલે કે અફ્રેઈડ એટલે ડરવું તો એનાથી ડરતો હતો અફ્રેડ એટલે ડરવું નવ નંબર ટીચ અ લેશન લેશન એટલે પાઠ તો પાઠ ભણાવો કોને પાઠ ભણાવ્યો તો નાખવોને દસ નંબર છેલ્લો વર્ક્ડ હાર્ડ એટલે કામ હાર્ડ એટલે સખત વર્ક્ડ હાર્ડ તો સખત કામ કરતો હતો સખત કામ કરતો હતો હવે આ શબ્દ સમૂહ આપણે નોટબુકમાં લખીને તેની સામે આવી રીતે ગુજરાતી અર્થ લખવાના છે અને આપણા પાઠ્યપુસ્તકમાં જે સ્ટોરી આપેલી છે તેની સામે આ શબ્દ શોધીને તેની નીચે લીટી દોરવાની છે હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી નંબર સિક્સમાં નીચેના વાક્યો કોણ બોલે છે શબ્દ સમૂહની નીચે આપેલું છે કે નીચેના વાક્યો કોણ બોલે છે કોને કહે છે તે લખો તો અહીંયા આપણને આપેલું છે પહેલું વાક્ય કે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી આ બધા જ આપણે અર્થ સાથે શબ્દ સમૂહ નોટબુકમાં લખવાના છે હવે શબ્દ સમૂહની નીચે આપણને આપેલું છે કે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે એક્ટિવિટી સિક્સમાં આપણને આપેલું છે કે નીચેનો વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો તો આપણને પહેલા નંબરનું વાક્ય આપેલું છે કે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી ઓર્નામેન્ટ્સ એટલે આપણે આગળ શબ્દાર્થમાં જોઈ ગયા હતા કે ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણું તો અહીં આપણને હુ અને હુમ આપેલું છે હુ એટલે
कोण हु એટલે કોણ અને હુ એટલે કે કોને કહે છે હુ એટલે કોને કહે છે અને હુ એટલે કે કોણ કોણ બોલે છે કોણ બોલે છે તો અહીંયા આપણે પહેલું વાક્ય આપ્યું છે કે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી તો આ વાક્ય કોણ બોલે છે તો હુ તો ડેકોઇસ અને હુ માં આવશે વિલેજર કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણું તો હુ માં આવશે ડેકોઇસ ડેકોઇસ પહેલું વાક્ય કે કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી એટલે ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણું તો કોણ બોલે છે આ વાક્ય તો હુ માં આવશે ડેકોઇસ એટલે કે ધાર પાડવો અને હુ એટલે કે કોને કહે છે તો અહીંયા આવશે વિલેજર્સ વિલેજર્સ એટલે કે ગામના લોકો પછી આવશે બીજા નંબરનું વાક્ય અહીંયા આપણે વાક્ય લખ્યું નથી અહીંયા હુ અને હુ એટલે કે કોણ બોલે છે અને કોને કહે છે તો અહીંયા પહેલા વાક્યમાં આપણે લખ્યું કે ડેકોઇસ અને હુ માં લખ્યું કે વિલેજર બીજા નંબરનું વાક્ય કે બીજુ ધ બ્રેવ એટલે કે બીજુ બહાદુર છે હવે આવો આપણા સ્ટોરીની જે નામ છે સ્ટોરીને આપણે નામ આપ્યું છે સ્ટોરીનું નામ શું છે એક્ટિવિટી ફોર તો કે બીજુ ધ બ્રેવ હવે આવો કોણ બોલે છે કોણે કહ્યું તો આવું નામ કોણ આપી શકે તો હુ માં આવશે રાઇટર રાઇટર જે એના લેખક છે એમને સ્ટોરીનું નામ આપ્યું છે કે બીજુ ધ બ્રેવ એવો વાક્ય રાઇટર બોલે છે અને કોને કોને ઉદ્દેશીને એટલે કે કોને ઉદ્દેશીને કહ્યું છે તો કોને કહે છે તો બિરજુ બ્રેવ બ્રેવ કોને કહ્યું છે સ્ટોરીમાં તો અહીંયા આવશે બિરજુને હવે ત્રણ નંબર કે ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી તો અહીંયા કોણ બોલે છે તો ભૂમા આવશે બીજુ ભૂમા આવશે બીજુ અને કોને કહે છે તો ભૂમા લખીશું હિઝ ફ્રેન્ડ્સ કોને કહે છે તો તેના મિત્રોને હિઝ ફ્રેન્ડ્સ એટલે કે તેના મિત્રોને ચાર નંબરનું વાક્ય કે બીજુ બીજુ ધ બીજુ ધ કવર બીજુ ધ કવર હવે ચોથા નંબરનું વાક્ય છે કે બીજુ ધ કવર તો કોણ બોલે છે કોણ બોલે છે તો હુમાં આપણે લખીશું ચિલ્ડ્રન હુમાં લખીશું ચિલ્ડ્રન એટલે કે બાળકો કહે છે અને કોને કહે છે બીજું ધ કોવર બીજું કોનું નામ છે કોને કહે છે તો અહીંયા આપણે લખીશું હુમાં બીજું પાંચમા નંબરનું વાક્ય છે કે ગીવ મી ટેન સ્ટ્રોંગ યંગ મેન તો કોણ બોલે છે તો અહીંયા આવશે બીજુ અને કોને કહે છે તો ગામના સરપંચને તો ભૂમમાં આવશે સરપંચ કોને કહે છે તો સરપંચ છ નંબરનું વાક્ય કે કોંગ્રેચ્યુલેશન ટીમ બીજુ કોંગ્રેચ્યુલેશન એટલે કે અભિનંદન બીજુની ટીમને તો કોણ બોલે છે તો સરપંચ કોણ બોલે છે આ વાક્ય કે કોંગ્રેચ્યુલેશન ટીમ બીજુ બીજુની ટીમને અભિનંદન કોણ બોલે છે તો સરપંચ એન્ડ વિલેજર એટલે કે ગામના સરપંચ અને ગામ લોકો જે ગામના સરપંચ છે તે અને ગામના લોકો બીજુની ટીમને અભિનંદન આપે છે હવે કોને કહે છે તો હુમમાં આવશે બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ એટલે કે બીજુને અને તેના મિત્રોને સરપંચ
શું કરે છે તો અભિનંદન આપે છે હવે આગળનું વાક્ય સાત નંબર કે યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ કોણ કહે છે કે તું ઉંદરથી ડરે છે ઉંદરથી ડરતો હતો કોણ કહે છે આ વાક્ય કોણ બોલે છે તો સરપંચ અને કોણે કહે છે તો અહીંયા આપણે લખીશું બીજું હવે આઠ નંબર કે ગો વિથ બીજુ એન્ડ ડુ એઝ હી સેઝ હવે કોણ બોલે છે કે બીજુ જા અને તેને તે કહે એટલે કોણ બોલે છે તો અહીંયા હશે સરપંચ ગો વિથ એટલે કે બીજુની સાથે જા અને બીજુને કે તો કોણ કહે છે સરપંચ કોણ બોલે છે સરપંચ અને હુમા શું હશે કોણે કહે છે તો સ્ટ્રોંગ યંગ મેન અહીંયા હશે સ્ટ્રોંગ યંગ મેન સ્ટ્રોંગ યંગ મેન એટલે કે જુવાન માણસ છે જે મજબૂત છે એવા જુવાન માણસ છે કમ એન્ડ હેલ્પ ધ ડેકોસ એટલે કે આવો અને ડેકોસ એટલે કે ધાર પાડો અને એરેસ્ટ કરો એમ પકડો ધરપકડ કરો તો કોણ બોલે છે આ વાક્ય તો સરપંચ વાક્ય બોલે છે હું તો હુમા શું હશે સરપંચ અને કોને કહે છે તો હુમા લખીશું આપણે પોલીસ કોને કહે છે પોલીસને કહે છે કે કમ એન્ડ એરેસ્ટ ધ ડેકોસ એટલે કે ધાર પાડો અને એરેસ્ટ કરો એમ એમને ધરપકડ કરો હવે છેલ્લું વાક્ય કે હાઈડ બિહાઇન્ડ ધ ટ્રીઝ હાઈડ બિહાઇન્ડ ધ ટ્રીઝ હવે અહીંયા આપણે વાક્ય લખ્યું હાઈડ બિહાઇન્ડ ધ ટ્રીઝ એટલે કોણ બોલે છે તો હુમા લખીશું આપણે બીજુ અને કોને કહે છે તો હુમા લખીશું હિઝ ફ્રેન્ડ્સ એટલે કે તેના મિત્રોને કહે છે કે ઝાડની પાછળ સંતાઈ જાઓ હવે અહીંયા આપણે એક્ટિવિટી 6 માં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તો અહીંયા આપણે કોણ બોલે છે તો હું કરીને લખ્યું અને હું એટલે કે કોને કહે છે અહીંયા આપણે લખી દીધું કે કોણ અને કોને કહે છે જેથી ખબર પડે કે વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તો અહીંયા આપણે નોટબુકમાં પણ વાક્ય લખીશું તેની સામે હું અને હું લખીશું હુમા કોણ બોલે છે અને હુમા પણ આપણે આવી રીતે જ લખવાનું છે એમ કરીને આપણા 10 વાક્ય આવી રીતના આપણે લખવાના છે હવે આગળની એક્ટિવિટી નંબર 7 હવે એક્ટિવિટી 7 માં આપેલું છે કે નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો તો અહીંયા આપણને એક્ટિવિટી નંબર 7 માં શું આપ્યું છે ટ્રુ એન્ડ ફોલ્સ સેન્ટેન્સ આપ્યા છે તો જે ટ્રુ હોય એની સામે આપણે ટ્રુ લખવાનું છે સાચું વિધાન હોય તો ટ્રુ લખવાનું છે અને ખોટું વિધાન હોય તો આપણે ફોલ્સ લખવાનું છે તો પહેલું વાક્ય છે કે બીજુ લાઈકડ ટુ ગો આઉટ એટ નાઇટ તો શું આવશે કે બીજુ લાઈકડ ટુ ગો આઉટ એટ નાઇટ તો શું કરીશું આપણે આમાં આ વિધાનમાં શું આવશે ખોટું તો શું લખીશું ફોલ્સ બીજું વાક્ય છે કે ધ ડેપો ઇઝ લીવડ ઇન સુરજપુર તો સાચું છે કે ડેકો ધાર પાડવો ક્યાં રહેતા હતા સુરજપુરમાં તો ના તો ફોલ્સ ખોટું આવશે તો શું લખીશું આપણે ફોલ્સ આગળનું વાક્ય બીજું આસ્ત્ર ધ સરપંચ ફોર ધ મેન તો આમાં પણ આવશે ફોલ્સ હવે ચોથા નંબરનું વાક્ય છે કે બીજું એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ફોર ધ ડેકોઇસ તો બીજું અને તેના મિત્રોએ શું કર્યું ધાડ પાડવોને પકડ્યા તો હા વિધાન સાચું છે તો આપણે શું લખીશું ટ્રુ હવે 5 નંબરનું વાક્ય કે ધ પોલીસ કોંગ્રેચ્યુલેટ
बीजू एंड हिज फ्रेंड, तो पोलीसे शू कर्यू के बीजू ने अने तेना मित्रों ने शू कर्यू अभिनंदन पाठव्या। ध पोलीस कॉन्ग्रेचुले तो ना पोलीसे बीजू अने तेना मित्रों ने अभिनंदन पाठव्या तो शू आवशे फॉल्स। खोटू वाक्य शू छे खोटू छे तो कोने पाठव्या अभिनंदन सरपंच गामना सरपंच अने गामना लोकोए बीजू अने तेना मित्रों ने अभिनंदन पाठव्या। हवे आगळ आपणे आपलू छे के एक्टिविटी नंबर 8। हवे 8 मां आपणे आपलू छे के नीचे आपेला वाक्योने घटनाक्रममां गोठवीने लखो। तो हैया आपणे जे वाक्यो आप्या छे नीचे ए थोड़ा आडावडा आपवामां आव्या छे तो एने आपणे घटनाक्रम प्रमाणे गोठवीने लखवाना छे। वाक्यो आडावडा छे एने आपणे शुं करवानुं छे घटनाक्रममां गोठवीने लखवाना छे। तो हवे आपणे लखीशुं के पहला नंबरनुं वाक्य शुं आवशे पहला नंबरનું વાક્ય આવશે ધ ડેકોઇસ। હવે ધ ડેકોઇસ આખું વાક્ય છે 6 નંબરનું વાક્ય ધ ડેકોઇસ સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ। ધ ડેકોઇસ સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ શું આવશે પહેલા નંબરનું વાક્ય એ ધ ડેકોઇસ સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ। હવે પહેલા નંબરનું જ વાક્ય છે તે આવશે ધ ડેકોઇસ સેન્ટ ધ નોટ ટુ ધ સરપંચ। જ્યારે બીજા નંબરમાં આવશે ધ સરપંચ સે હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેશન। અને ત્રીજા નંબરનું વાક્ય આવશે કે બીજું ગોડ ટેન સ્ટ્રોંગ યંગ મેન। જ્યારે ચોથા નંબરમાં આપણે લખીશું કે ધ ડેકોઇસ રોડ ઓન હોર્સિસ। પાંચ નંબરનું વાક્ય આવશે કે બીજું એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈડ ધ ડેકોઇસ ટુ ધ ટ્રીસ। છ નંબરમાં આપણે લખીશું કે ધ પોલીસ એરેસ્ટેડ ધ ડેકોઇસ। અને છેલ્લે આવશે 7 નંબરમાં કે ધ સરપંચ એ કોંગ્રેચ્યુલેશન બીજુ। હવે જે આપણે આ ઘટનાક્રમમાં વાક્યો ગોઠવીને બોલ્યા છે હાલ એ હું તમને ઘટનાક્રમમાં ગોઠવીને તેનો ફોટો પાડીને મોકલીશ। તો તેવી રીતે જ આપણે નોટબુકમાં હાલ જે એક્ટિવિટી યુનિટ 3માં આપણે જે ચલાવી એક્ટિવિટી 5માં જોડકા 6માં શબ્દસમૂહ શબ્દસમૂહની સામે આપણે ગુજરાતી અર્થ લખીશું અને આપણે પાઠ્યપુસ્તકમાં સ્ટોરીમાં જે આપેલા છે શબ્દ